કૃતિકા, અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સિંગની ચીક્કી બનાવવાના છીએ, તો ચાલો જોઈએ. નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સામગ્રીમાં જોઈશે, આ 200 ગ્રામ જેટલી મોડી શેકેલી સિંગ છે અને આ 200 ગ્રામ જેટલો ગોળ છે અને 1 ટેબલ સ્પૂન તેલ છે. અને જો તમે માપ પ્રમાણે જોવા ઈચ્છતા હોય તો તમે આ કપ લો, મોટો 1 કપ સિંગ અને 1 કપ ગોળ, એ પ્રમાણેનું માપ લો. તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે એક આ રીતની કઢાઈ લેવાની છે અને ગેસ ઓન કરીશું. એ કઢાઈની અંદર આ જે શેકેલી સિંગ છે એને એડ કરવાની છે. આપણે ફરીથી થોડીક વાર એને શેકવાની છે. તમે કાચા પણ સિંગ દાણા લઈ શકો છો, એને થોડાક વધારે શેકવાના. અને જો શેકેલી લીધી હોય તો એને આપણે 1-2 મિનિટ માટે શેકવાની છે ફાસ્ટ ગેસ ઉપર. આપણે સિંગને 1-2 મિનિટ માટે શેકી લીધી છે. હવે આપણે એને ડીશની અંદર લઈ લેવાની છે અને એને થોડીક ઠંડી કરીને પછી એના ઉપરના પોતરા નીકાળીને એને 2 ટુકડા કરી લેવાના છે. આ રીતના એના 2 ટુકડા કરવાના છે. અને આ જે એના પોતરા છે એ આપણે શેકી છે એટલે ઇઝીલી નીકળી જશે. આ રીતે એને મસળી દેવાની છે. મેં સિંગદાણાના પોતરા નીકાળીને એને આ રીતે 2 ટુકડા કરી લીધા છે. તો રેડી છે આપણી આ સિંગ. હવે આપણે જે કઢાઈની અંદર આપણે સિંગ શેકી છે એ કઢાઈ લેવાની છે અને ગેસ ઓન કરીશું. એની અંદર જે આ 1 ટેબલ સ્પૂન તેલ છે એને એડ કરવાનું છે. એની અંદર આપણે આ ગોળ એડ કરીશું. આ રીતે મીડિયમ તાપ કરીને આ રીતે મિક્સ કરીને આપણે ગોળને ઓગળવા દેવાનો છે. મીડિયમ ગેસ કરવાનો છે. આપણે ગોળને મીડિયમ તાપે આ રીતે કરવાનું છે, કારણ કે જો ફાસ્ટ ગેસ હશે તો ગોળ બળી જશે. એટલે આપણે ગોળને ઓગળવા માટે મીડિયમ ગેસ જ રાખીશું અને તમારે સતત આ રીતે હલાવતા રહેવાનું છે. આપણે હવે ગેસને થોડોક ફાસ્ટ કરીશું અને બરાબર હલાવીને આપણે ગોળને થોડોક બ્રાઉન કલરનો થવા દેવાનો છે અને આમ સ્ટીકી થાય એ રીતનો આપણે પાયો કરવાનો છે. આ રીતનો કલર પકડાય એટલે ગેસને એકદમ મીડિયમ કરી લઈશું આપણે, જેથી એ વધારે ના થઈ જાય. આ રીતનો કલર પકડાય એટલે કે આપણો પાયો રેડી છે. હવે આપણે આ જે સિંગદાણા છે એને એડ કરીશું અને ગેસને એકદમ સ્લો કરીને બરાબર આપણે મિક્સ કરવાનું છે. ગેસ બંધ કરી નાખીશું. બરાબર આ રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે જ્યાં તમારે પાથરવાનું હોય ત્યાં તમારે તેલ લગાવી દેવાનું છે. હું આ પ્લેટફોર્મ ઉપર જ પાથરવાની છું, મેં એને ક્લીન કરીને રાખ્યું હતું. હું અહીંયા આ રીતે તેલ લગાવી લઈશ. અને હવે આ જે મિશ્રણ છે એને આપણે પ્લેટફોર્મ ઉપર બધું લઈ લેવાનું છે. આ પ્રોસેસ આપણે ફટોફટ કરવાની છે.
આ રીતે આપણે એને પાથરવાનું છે. હવે આપણે આ જે એક વેલણ લેવાની છે એની ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે અને પછી એને આ રીતે વળીને રોટલો કરવાનો છે. અને હાથથી આ રીતે ખેપતા જાઓ. આ વણાઈ ગયું છે. હવે આપણે આ ગરમ જ હોય ત્યારે જ એને કટ કરવાનું છે. તમે જે રીતના પીસ ગમતા હોય એ રીતે આપણે કટ કરવાના છે. મેં આના ચોરસ કટકા કરી લીધા છે. આપણે એને થોડુંક ઠંડુ પડવા દઈશું, પછી આપણે એને સર્વિંગ ડિશમાં લઈ લઈશું. તો રેડી છે આપણી આ સિંગની ચીક્કી. આ સિંગની ચીક્કી એકદમ પરફેક્ટ બાર જેવી જ બની છે. આ સિંગની ચીક્કી બનાવવામાં તમે ખાલી આ જે ગોળનો પાયો કરો છો એમાં ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે રેડ કલરનો થોડોક સુગંધ આવે એ રીતનો પાયો થાય એટલે તરત સિંગ દાણા નાખીને આપણે એને પાથરી લેવાનું છે. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.